રાજપીપળા નગરપાલિકા વોર્ડ નંબર 1માં આવતા કાછિયાવાડ વિસ્તારમાં પાણીનો કકળાટ. નગરપાલિકામાં મહિલાઓનો હલ્લા બોલ. મહિલાઓએ જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં પાણી આવતું નથી, અમને કપડાં ધોવા માટે નદીએ જઈએ છીએ. છેલ્લા એક મહિનાથી પાણી આવતું નથી અને અમારા કાછિયાવાડમાં કોઈ પણ સુવિધા નથી. ન પાણી આવે, ન કચરો લેવા કોઈ આવે, ખાલી પૈસા લેવા આવે છે. અને હવે અમે વેરો ભરીએ નહીં, અમે કોઈને મત પણ નહીં આપીએ. અમારા ફળિયામાં કોઈ પ્રચાર કરવા આવું નહીં, અમે કોઈને મત પણ આપવાના નથી. અમે પહેલાં વોર્ડમાં છીએ, પાણી માટે અમે નગરપાલિકામાં આવ્યા છીએ. એક મહિનાથી આવું ને આવું જ ચાલે છે. મારી 65 વર્ષની ઉંમર છે, હું બહારથી કેવી રીતના હોઈને પાણી ભરું? ઘૂંટણનો પ્રોબ્લેમ છે. હા, અમને સભ્યને આ લોકો કોઈ સાંભળતું જ નહીં. અમારું અમે વેરો પણ માર્ચ એન્ડિંગમાં બધાએ ભરી દીધો છે, ને ના ભરીએ તો દંડ ભરવો પડે છે. અમારે પાણી પહેલાં જેવું આવતું હતું ને એવું ફોસમાં આવવું જોઈએ. આ ખાલી 5 મિનિટ પાણી આવે જ ને પછી જતું રહે છે. હા, તેમાં હું શું કરીએ? અમે પીવાનું પાણી ભરીએ કે વાસણ માંજે કે હું શું કરીએ? બોલો. એ મને અમે કાછિયાવાડમાં રહીએ છીએ, વોર્ડ નંબર પહેલામાંથી આવીએ છીએ. અમારી ત્યાં મહિનાથી પાણી નહીં આવતું. કહીએ છીએ તો કોઈ હમતું, 12 વાગ્યા તો હજુ સર કોઈ આવતું નહીં અહીંયા. અમે 8 મિનિટમાં પાણી ભરીએ, કપડાં ધોઈએ કે શું કામ કરીએ? એ મને ઘરના લોકો કરવાના જ આટલા મિનિટમાં પાણીમાં કામ. એ અમારે પાણી કમ્પ્લેટ આવવું જોઈએ એટલી જ અમારી અરજ છે. ને નળવેરો ઘરવેરો તો વહેલા લેવા આવે છે. મોમેડર વિસ્તારમાં કોઈ લેવા જતું નહીં. તો અમે શું કહેલા, અમે ભરીએ તો અમારે મૂર્ખામી કરી કહેવાય? પાણી તો આપવું પડે ને અમને. ઘરમાં વસ્તી હોય તો કઈ રીતે રહેવાનું પાણી વગર? 8 મિનિટમાં શું કામ કરવાનું? તો તમારી શું માંગ છે? તમે નગરપાલિકા અમને પાણી આપો બસ. નગરપાલિકામાં તમે આવ્યા તો કોઈ અધિકારી તમને મળ્યું? ના, કોઈ મળ્યું નહીં. કોઈ આવ્યું જ નહીં તો પછી કઈથી મળે? ભાઈને 12 વાગ્યા કોઈ અધિકારી અહીંયા છે જ નહીં તો કોને વાત કરીએ? એટલે અમે પાણી બધા વિસ્તારમાં પાણી આવે છે, ખાલી અમારા પાણી અમારા વિસ્તારમાં જ પાણી નહીં આવતું. મહિનાથી આવું કે બોલ ખરા, બોર બગડી ગયો, બોર બગડી ગયો, તે કામ તો તઈ કોઈ કરતું નહીં. અમારા વિસ્તારમાં પાણી નથી આવતું. ઉપર છે અનામિસરાનું ફળિયું છે, એ પહેલાં વોર્ડ નંબર પર અમારા ફળિયામાં જ પાણી નથી આવતું. બધે બગડે તો બધે ના આવે ને, એક જ ફળિયામાં ઓછું પાણી ના આવે એવું કરે. અમે બધા બહાર લઈને ડેગડા લઈને પાણી ભરવા આવીએ જ. બીજાના નળેથી પાણી પડે ને અમારા ઘરવેરા નળવેરા તો આખો ભરાવે છે. ઉનાળામાં પાણીની જરૂર ના પડે.